भौतिक विज्ञान में आप एक दाखला लीए दाखला है सेमीकंडक्टर नो आ दाखला प्रमाण तब जो सको एक मीटर घन दीठ सिलिकॉन परमाणु की संख्या 5×10^28 है तेने एक समय एक साथ आर्सेनिक 5×10^22 परमाणु प्रति मीटर घन अने इंडियम 5×10^20 परमाणु प्रति मीटर घन वे डोपिंग करवामां आवे छे। इलेक्ट्रॉन अने होलनी संख्या गणो आपेल छे Ni = 1.5×10^16 प्रति मीटर घन अने आ द्रव्य एन प्रकार के पी प्रकार हशे ए आपणे मेळवानुं छे। हवे आपणे जाणीए छीए के आर्सेनिक परमाणु प्रति मीटर घन Nd = 5×10^22 परमाणु प्रति मीटर घन अने इंडियम ना परमाणु प्रति मीटर घन Na = 5×10^20 परमाणु प्रति मीटर घन संख्या प्रति घन की Ne = Nd - Nd कीमत मूकी देता એટલે Ne = 5×10^22 - 5×10^20 = 5×10^22 - 0.05×10^22 = 4.95×10^22 प्रति मीटर पर। अब बीजू पण आपणे जाणीए छीए के Ni नो वर्ग = Ne * NH એટલે NH નંબર ઓફ હોલ્સ ધેટ ઇઝ Ni નો વર્ગ ના છેદમાં E = 1.5×10^16 નો વર્ગ ના છેદમાં Ne 4.95×10^22 અને સોલ્વ કરતા એટલે 4.5×10^9 પ્રતિ મીટર ઘન આવશે। આ બંને પરથી આમ જોઈ શકાય છે કે N નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ નંબર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા છે અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ હોલની સંખ્યા કરતાં ઘણી વધારે છે, એટલા માટે આ જે સેમિકન્ડક્ટર છે એ એન પ્રકારનું હશે। આપણે આ દાખલાને સોંપી શકાય છે। આ દાખલામાં આપણે જાણીએ છીએ કે એક સેમિકન્ડક્ટર છે જેમાં આર્સેનિક અને ઇન્ડિયમનું ડોપિંગ કરવામાં આવે છે અને ડોપિંગમાં જે એની પરમાણુની સંખ્યા છે પ્રતિ મીટર ઘન એ આપેલી છે અહીંયા 5×10^22 આર્સેનિક માટે અને ઇન્ડિયમ માટે 5×10^20 પ્રતિ મીટર ઘન। આપણે જાણીએ છીએ કે જે પ્રતિ ઘન મીટર ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ Ni = Nd - Ne = 5×10^22 - 5×10^20 સોલ્વ કરતા એટલે 4.95×10^22 પ્રતિ મીટર ઘન પ્રાપ્ત થશે। પછી આપણે જાણીએ છીએ કે Ni² = Ne * NH એટલે NH = Ni² ના છેદમાં Ne અને Ni ની કિંમત આપેલી છે 1.5×10^16 નો વર્ગના છેદમાં 4.95×10^22 સોલ્વ કરતા એટલે 4.5×10^9 પ્રતિ મીટર ઘન પ્રાપ્ત થશે। અહીંયા જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ હોલ કરતાં ઘણી વધારે છે, એટલા માટે જે સેમિકન્ડક્ટર છે એ એન પ્રકારનો હશે। એટલે આ પ્રકારે આ દાખલાને સોલ્વ કરી શકાય છે। થેન્ક યુ વેરી મચ।